કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે આવેલ કાંકરેજ મામલતદાર કચેરીમાં 75મા સ્વતંત્ર દિવસની આજે શાનદાર ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત ડીસા નાયબ કલેક્ટરના હસ્તે તિરંગો ફરકાવવામાં આવ્યો હતો અને તિરંગાને સલામી અપાઈ હતી. કાંકરેજના ધ્વજવંદન કાર્યક્રમમાં મામલતદાર MT રાજપૂત, તાલુકા વિકાસ અધિકારી તેમજ અન્ય કર્મચારીઓ સહિત ખીમાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ અને ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં કોરોનાના મહામારીમાં સુંદર કામગીરી કરનાર કોરોના વોરિયર્સને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા, જેમાં સિહોરી ખાતે આવેલ શંકરપુરા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક પટેલ પરેશકુમાર બાબુલાલને પણ કોરોના વોરિયર્સ તરીકેનું પ્રમાણપત્ર આપીને સન્માનિત કર્યા હતા. ત્યારબાદ કાંકરેજ મામલતદાર કચેરીમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખીમાના પ્રાથમિક આરોગ્ય વિભાગ દ્વારા આયુર્વેદિક ઉકાળા અને માસ્કનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. કે ગુજરાતી ભાષામાં એવું છે કે જો 60 વર્ષ થયા ધીરક પર્વ કહીએ છીએ આપણે એને, 75 વર્ષ થયા હોય એને અમૃત મહોત્સવ, 100 વર્ષ થયા શતાબ્દી મહોત્સવ તરીકે આપણે ઉજવીએ છીએ. તો આઝાદીના આજે 75 વર્ષ આપણને પૂરા થયા છે. એ નિમિત્તે પ્રધાનમંત્રીશ્રીએ આ 1 વર્ષનો લાંબો આપણો આ કાર્યક્રમ નક્કી કર્યો છે કે 1 વર્ષ સુધી આપણે ઉજવણી કરતા રહીશું. તો ઓવરઓલ આ વસ્તુ છે, પણ આના સિવાય કદાચ અત્યાર સુધીની 15 ઓગસ્ટમાં જનરલાઇઝ એક સ્પીચ તમે લોકો સાંભળી હોય, પણ મારા અહીંયા અઠવાડિયાના અનુભવ પ્રમાણે હું થોડુંક એવેટ થઈને હું આપને જણાવવા માગું છું કે જે વસ્તુ મેં અહીંયા જોઈ છે હું એના પર થોડું આપણે ફોકસ કરવા માગું છું.